વિદ્યાર્થી મિત્રો ભારતમાં સૌપ્રથમ વખત લોકપાલની એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે લોકપાલની નિયુક્તિથી લોકપાલ અને તેના વિષયના પ્રશ્નો આપની પરીક્ષાઓમાં ખૂબ જ અગત્યના બની શકે છે મિત્રો થોડાક સમયથી એટલે કે જ્યારથી અન્ના હજારેવાળું આંદોલન થયું ત્યારથી માંડીને અત્યાર સુધી આપણે ત્યાં લોકપાલ અને લોકાયુક્ત આ બંનેના પ્રશ્નો જીપીએસસી અને વર્ગ ત્રણની પરીક્ષાઓમાં ઘણી બધી વખત પૂછવામાં આવ્યા છે તો આજે આપણે થોડાક મુદ્દાની ચર્ચા કરીશું લોકપાલ અને લોકાયુક્ત અંગેની બે શબ્દો અહીંયા આપણે લખ્યા છે લોકપાલ અને લોકાયુક્ત આ બંને શબ્દો એ સંસ્થાઓ મૂળ એક અલગ સ્વીડનની સંસ્થા ઉપરથી લેવામાં આવ્યા છે એની ચર્ચા કરીએ તો લોકપાલ અને લોકાયુક્ત બધી વાતોની શરૂઆત એ શાસનતંત્રમાં થતા ભ્રષ્ટાચારની સાથે સંકળાયેલી છે તેવું આપણે વિચારી શકીએ શાસન તંત્રમાં ચાલતો જે ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ઘણા બધા ઉપાયો અત્યાર સુધીમાં આપણે ત્યાં એટલે કે ભારત દેશમાં થયા છે આ ભ્રષ્ટાચારને દૂર કરવાના ઉપાયો અંગેની વાત કરીએ તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ નામની સંસ્થાની સ્થાપના આપણી સરકારે ઓગણીસો ને ત્રેસઠના વર્ષે કરી હતી એના બીજા જ વર્ષે ઓગણીસો ને ચોસઠના વર્ષે આપણા દેશની અંદર એક વિજિલન્સ કમિશન તકેદારી પંચ અથવા તો સતર્કતા આયોગ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી આ બધી જ સંસ્થાઓની સ્થાપના કોઈને કોઈ પ્રકારે ભ્રષ્ટાચાર દૂર કરવાની સાથે સંકળાયેલી છે જ્યારે વિજિલન્સ કમિશન તો આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર નિવારણ માટેની સર્વોચ્ચ સંસ્થા એટલે કે એપેક્સ બોડી છે જે વિજિલન્સ કમિશનને બે હજાર ત્રણના વર્ષે વૈધાનિક સંસ્થા તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો હવે વિદ્યાર્થી મિત્રો નાઇન્ટીન 64 થ્રી સિક્સટી ફોર દરેક વર્ષોમાં સરકારે ભ્રષ્ટાચારને દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે કોઈને કોઈ આવી મહત્વની સંસ્થાઓની રચના કરી તેમ છતાં આપણે જોઈએ છીએ કે ચોસઠમાં બનાવેલું વિજિલન્સ કમિશન જે ભ્રષ્ટાચાર નિવારણ માટેની સર્વોચ્ચ સંસ્થા છે તે બે હજાર ત્રણના વર્ષે વૈધાનિક સંસ્થા તરીકેનો દરજ્જો મેળવે છે એટલે કે સંસદમાંથી ખરડો પસાર કરીને તેને કાયદાકીય સંસ્થા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું બંને વચ્ચેનો ગેપ આપ જોઈ શકો છો સિક્સટી ફોર બે હજાર ત્રણ હવે એવી કોઈ ઘટના થઈ હશે કે આ બંને વચ્ચેના સમયગાળામાં વિજિલન્સ કમિશન કદાચ યોગ્ય પ્રકારનું કામ નહીં કરી શક્યું હોય અથવા તો વિજિલન્સ કમિશન વધારે સારું કામ કરી શકે તે માટે બે હજાર ત્રણમાં તેને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો પણ આ સાથે જ ત્રેસઠ ચોસઠ અને એના પછીનું એક વર્ષ એટલે મહત્વનું વર્ષ બને છે નાઇન્ટીન સિક્સટી સિક્સ ઓગણીસો ને છાસઠનું વર્ષ ઓગણીસો છાસઠના ના વર્ષે ભારતની અંદર આપણા દેશનું પહેલું વહીવટી સુધારણા પંચ બનાવવામાં આવ્યું હતું પ્રથમ વહીવટી સુધારણા પંચ ઓગણીસો ને છાસઠના વર્ષે જેને આપણે કહીશું ફર્સ્ટ એઆરસી મિત્રો આપણા દેશની અંદર સમયાંતરે વહીવટી સુધારણાના કામ માટે સરકાર દ્વારા વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવે છે ઓગણીસો છાસઠના વર્ષે આવું એક પહેલું વહીવટી સુધારણા પંચ બનાવવામાં આવ્યું જેના અધ્યક્ષ હતા શ્રીમાન મોરારજીભાઈ દેસાઈ મોરારજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ પહેલું વહીવટી સુધારણા પંચ આપણા દેશમાં બન્યું હવે પ્રથમ વહીવટી સુધારણા પંચે પોતાના દસ રિપોર્ટ આપ્યા હતા આ રિપોર્ટ અંતર્ગત મોરારજીભાઈએ એક ખાસ વાત એવી નોંધી આ જે આકાર છે આ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે જ્યાં નીચલા સ્તરે કર્મચારીઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે જેમ ઉપર જઈએ એમ કર્મચારીઓની સંખ્યા ઓછી થતી જાય છે અને આ જ માળખામાં ટોચ ઉપર જે લોકો બેઠા છે તે કારોબારીના સદસ્યો છે હવે કારોબારી એ પણ મિત્રો આપને ધ્યાનમાં હોવું જોઈએ કે કારોબારી કોણ છે તો ખાસ ધ્યાનમાં રાખજો ભારતના કારોબારી વડા એ રાષ્ટ્રપતિ છે આપની પરીક્ષાઓમાં જાહેર વહીવટ અને બંધારણ જેવા ટોપિકમાં ઘણી બધી વખત આ ખા ખાસ એક પ્રશ્ન પૂછાય છે ગૌણ સેવા તો ખાસ આ પ્રશ્ન પૂછે છે કે ભારતના કારોબારી વડા નીચેનામાંથી કોણ છે જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે તો સૌથી પહેલો ઓપ્શન એ લોકો લખે છે વડાપ્રધાન કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મગજમાં વડાપ્રધાન છે એટલે એ લોકો હંમેશા વડાપ્રધાન પહેલાં પણ વડાપ્રધાન લખ્યું હોય અને એમના મગજમાં પણ વડાપ્રધાન હોય એટલે જવાબ હંમેશા વડાપ્રધાનનો આપે છે જે ખોટો છે ખાસ ધ્યાન રાખજો ભારતના કારોબારી વડા એ અનુચ્છેદ ત્રેપન પ્રમાણે રાષ્ટ્રપતિ રહેશે હવે આ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રી પરિષદ જે ભારતનું કારોબારી માળખું છે જે સૌથી ઉપર ટોચે બેસે છે એની નીચે ધીમે 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 અલગ અલગ આખું તંત્ર છે હવે આ આખા જ તંત્રમાં મહત્ત્વના નિર્ણયો લેવાની જે સત્તા છે એ આપણે જાણીએ છીએ કે છેક ઉપર ટોપ લેવલ મેનેજર્સ પાસે પાસે હોય છે કોઈ પણ માળખામાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં મહત્ત્વના નિર્ણયો લેવાની સત્તા એ ટોપ લેવલ મેનેજર્સ પાસે જ હોય છે હવે આ ટોપ લેવલ મેનેજર્સ પાસે જ જો બધા જ મહત્ત્વના નિર્ણય લેવાની સત્તા હોય તો વિદ્યાર્થી મિત્રો જે ઘણા મોટા મોટા ભ્રષ્ટાચારો આપણા દેશમાં થયા છે તે દરેક ભ્રષ્ટાચારમાં આપણે જોઈએ છીએ અહીંયાથી કોઈને કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય છે એટલે તમે જુઓ ટુ જી સ્પેક્ટ્રમ કોલ ગોટાળો ઘાસચારા કૌભાંડ દરેક જગ્યાએ આપણને કોઈને કોઈ અહીંયા બેઠેલા વ્યક્તિનું નામ બહાર આવેલું જોવા મળે છે હવે તમે જુઓ નિર્ણય અહીંયાથી થાય છે ભ્રષ્ટાચારની શક્યતાઓ અહીંયાથી થાય છે પણ ભ્રષ્ટાચારની તપાસ એ એની નીચેથી થાય છે અને એ પણ ક્યારે જ્યારે પબ્લિક પ્રેશર ક્રિએટ થાય બધા લોકોને તે વાતની જાણકારી મળે છે ત્યારે હવે આજે કોમ્યુનિકેશન અને સંચાર માધ્યમો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે ટ્રાન્સપરન્સી થોડી થોડી વધી રહી છે આરટીઆઈ વગેરેના કારણે પરિણામે આપણને આજે આ બધું જોઈ શકાય છે કે ક્યારે ભ્રષ્ટાચાર થયો હશે કે કઈ ડીલમાં શું ગોટાળો થવાની સંભાવનાઓ છે પણ મિત્રો જ્યારે આ બધી વાતો એટલે કે જ્યારે આટલા બધા કોમ્યુનિકેશનના સંસાધનો ઉપલબ્ધ નહોતા તે સમયગાળામાં કેટલા ભ્રષ્ટાચાર થયા હશે તે તો કદાચ ભારતના નાગરિકોને જાણ પણ નહીં હોય હવે મહત્ત્વની વસ્તુ એ છે કે ભ્રષ્ટાચારના નિર્ણયો કદાચ અહીંયાથી થાય તપાસના નિર્ણય પણ ત્યાંથી જ થાય તપાસ વળી પાછી એની નીચેથી થાય તપાસ કેવી સંસ્થાઓ દ્વારા થાય તો સીબીઆઈ અને સીવીસી જેવી સંસ્થાઓ દ્વારા થાય હવે મિત્રો તમે જુઓ સીબીઆઈના વડાની એપોઇન્ટમેન્ટ તો સરકારના હાથમાં વિજિલન્સ કમિશન વિજિલન્સ કમિશનર જે છે મુખ્ય વિજિલન્સ કમિશનર સીવીસી તેની એપોઇન્ટમેન્ટમાં પણ બે સદસ્યો એ સરકારના જોવા મળે છે એટલે કે વડાપ્રધાન અને ગૃહપ્રધાન એ બંને સરકારના વ્યક્તિ છે તો મહત્તમ વ્યક્તિઓ પણ ત્યાં સરકારના છે પારદર્શિતા આવવાની શક્યતાઓ નહીવત છે આવા સંજોગોમાં આભાબ થતા ભ્રષ્ટાચારને રોકવા માટેનો એક સરળ અને સારો ઉપાય શ્રીમાન મોરારજીભાઈ દેસાઈએ જણાવ્યું આવી જ ઘટના વિશ્વના મોટા ભાગના દેશોની અંદર પણ થતી હોય છે વાત કરીએ આપણે સ્વીડનની સ્વીડનમાં રાજા પણ છે અને સાથે સાથે સ્વીડનની સંસદ પણ છે હવે સ્વીડનના રાજાએ પોતાની સત્તાનો અમર્યાદિત રીતે ઉપયોગ કર્યો સ્વીડનના રાજાએ પોતાની સત્તાનો અમર્યાદિત ઉપયોગ કર્યો હોવાથી સ્વીડનની સંસદને એવું લાગ્યું કે સ્વીડનના રાજાની સત્તાને મર્યાદિત કરવી જોઈએ અંકુશિત કરવી જોઈએ હવે સ્વીડનના રાજાની સત્તાને અંકુશમાં રાખવા માટે સ્વીડનની સંસદે એક મહત્વની સંસ્થાની સ્થાપના કરી જે સંસ્થાનું નામ આપવામાં આવ્યું ઓમ્બુઝ મેન આ ઓમ્બુઝમેન નામની સંસ્થા સ્વીડનની સંસદે વર્ષ અઢારસો ના વર્ષે શરૂ કરી વર્ષે આ એક બહુ મહત્વની સંસ્થા શરૂ થઈ જેનું નામ છે ઓમ્બુઝમેન શું કરવા માટે આ સંસ્થા શરૂ થઈ હતી તો સ્વીડનના રાજાની સત્તાને અંકુશમાં રાખવા માટે મર્યાદિત કરવા માટે આ સંસ્થાની સ્થાપના થઈ મિત્રો આપણને આ પ્રશ્નો ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે કે ઓમ્બુઝમેન એ મૂળ કયા દેશની સંસ્થા છે ઓમ્બુઝમેન એ કયા વર્ષે શરૂ થયેલી સંસ્થા છે તો ખાસ ધ્યાનમાં રાખવાનું અઢારસો નવના વર્ષે વિશ્વમાં સૌ સ્વીડન નામના દેશે આ ઓમ્બુઝમેન જેવી સંસ્થાની શરૂઆત કરી હતી હવે મોરારજીભાઈના બનેલા પહેલાં વહીવટી સુધારણા પંચે આ વાત નહોતી કે ટોપ લેવલ મેનેજર્સ એટલે કે ઉપરના સ્તરેથી જે ભ્રષ્ટાચાર થાય છે તે ભ્રષ્ટાચારને રોકવા માટે ગેરરીતિને રોકવા માટે અંકુશમાં રાખવા માટે ભારતમાં પણ ઓમ્બુઝમેન જેવી કોઈ સંસ્થાની સ્થાપના કરવી પડશે પણ વિદ્યાર્થી મિત્રો આ ઓમ્બુઝમેન એ કોઈ ભારતીય શબ્દ છે નહીં ઓમ્બુઝમેન એ મૂળ સ્વીડનમાંથી આવેલો શબ્દ છે હવે ભારતમાં જો આપણે આ ઓમ્બુઝમેન શબ્દ રાખીએ તો આપ વિચારી શકો છો કે લોકોને બહુ નવાઈ લાગે ઘણાને એમ થાય કે આ ઓમ્બુઝ મેન એટલે કે કયા મેન હશે મેન હશે કે સુપરમેન હશે એના જેવો કોઈ કયો નવો મેન આવ્યો હશે કેવા એણે કપડાં પહેર્યા હશે અથવા તો મહિલાઓને થાય કે ઓમ્બુઝ વિમેન કેમ નહીં ઓમ્બુઝ મેન જ કેમ એટલે થોડો વિચિત્ર શબ્દ છે ભારતની અંદર આપણે આવા શબ્દનો પ્રયોગ કરવો એના કરતાં કોઈ દેશી શબ્દ રાખીએ તો ભારતના નાગરિકો સુધી એ શબ્દ પહોંચી શકે અને નાગરિકોને પણ પોતાના જેવું લાગે એટલે આ શબ્દ લોકભોગ્ય ન બની શકવાના કારણે કોઈ બીજો શબ્દ રાખો હવે આ બીજા શબ્દ કયા શબ્દને રાખો તો મિત્રો ઓગણીસો ને ત્રેસઠના વર્ષે લક્ષ્મીમલ સિંઘવી દ્વારા સંસદની અંદર એક શબ્દ બોલવામાં આવ્યો હતો લક્ષ્મીમલ સિંઘવી જે આપ ભણો છો આ લક્ષ્મીમલ સિંઘવીએ સંસદમાં એક શબ્દનો ઉચ્ચાર કર્યો જે શબ્દ હતો લોકપાલ ઓગણીસો ત્રેસઠના વર્ષે એમણે આ શબ્દની શરૂઆત કરી લોકપાલ શબ્દ તેઓ બોલ્યા મિત્રો આ પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષાઓમાં છે ખાસ રાખજો બે હજાર ચૌદના ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે સચિવાલય ક્લાકના પેપરમાં પ્રશ્ન પૂછાયો હતો કે લોકપાલ શબ્દ નીચેનામાંથી કોણે આપેલો શબ્દ છે એવી જ રીતે બે હજાર સત્તરની જીપીએસસી વર્ગ એક બેની ની પ્રારંભિક પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયો કે લોકપાલ શબ્દ નીચેનામાંથી કોણે આપેલો શબ્દ છે તો આ ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે ખાસ ધ્યાન આપવું કે આ લોકપાલ શબ્દ એ એલ એમ સિંઘવી દ્વારા ઓગણીસોને ત્રેસઠમાં આપેલો શબ્દ છે પહેલા વહીવટી સુધારણા પંચે ભલામણ કરી કે લોકપાલ કે લોકાયુક્ત એટલે કે ઓમ્બુઝમેન જેવી કોઈ સંસ્થાની સ્થાપના કરવી જોઈએ હવે મોરારજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બનેલા આ પહેલા વહીવટી સુધારણા પંચે આ ભલામણ કરી જેના આધારે આપણા દેશની અંદર સૌ વખત લોકપાલનો ખરડો બનીને તૈયાર થયો લોકપાલ બિલ બનીને તૈયાર થયું ઓગણીસો ને અડસઠના વર્ષે સૌપ્રથમ વખત તૈયાર થયેલું આ લોકપાલ બિલ આશ્ચર્યજનક રીતે લોકસભામાંથી તો પસાર થઈ ગયું પણ નાઇન્ટીન સિક્સટી નાઇનમાં ઓગણીસો ઓગણસિત્તેરના વર્ષે રાજ્યસભામાં આ બિલ રદ થઈ ગયું અને આ રદ થયું ત્યાર પછી આ બિલ વિશેની ચર્ચા એ મોટાભાગે કોઈ જગ્યાએ થઈ શકી નહીં સંસદમાં ન થઈ શકે તો લોકપાલ બિલ બનીને તૈયાર થયું પણ જે લોકપાલ બિલ બનીને તૈયાર થયું તે રદ થઈ ગયું તો કેમ રદ થયું એની પણ હું આપને વાત કરું મિત્રો આ લોકપાલ કે લોકાયુક્ત નામની જે સંસ્થા છે તે સંસ્થા ભારતમાં સંસદ સભ્યો ધારાસભ્યો સાથે જ સરકારી અધિકારીઓ અને એ સિવાય પણ મહત્વની વસ્તુ એટલે કે મંત્રી પરિષદો ઉપર પણ અંકુશ રાખવાની સત્તા ધરાવતી હોય તેવી સંસ્થાઓ છે હવે આપ વિચાર કરો કે આપે જે ધારાસભ્યો અને સંસદ સભ્યોને મત આપ્યો છે શું એ ધારાસભ્યો અને સંસદ સભ્યો પોતે જ પોતાના ઉપર અંકુશ રાખવા માટે તપાસ કરવા માટે કોઈ આવી સંસ્થા બનાવશે ખરા આટલા સારા વ્યક્તિઓને આપણે મત આપતા નથી કે જે પોતે જ પોતાના ઉપર તપાસ કરવા માટે કોઈ સંસ્થાની રચના કરે તો મિત્રો આ સંસ્થા એ રદ થઈ ગઈ તે બની શકી નહીં શરૂઆતમાં પણ મિત્રો આપણે જોઈએ તો લોકાયુક્તની વાત કરીએ લોકપાલ અને લોકાયુક્તની અંદર એટલો જ ડિફરન્સ છે લોકપાલ એ કેન્દ્ર સરકારમાં હોય છે સંઘમાં હોય છે જ્યારે લોકાયુક્ત એ રાજ્ય સરકારમાં છે મૂળ તો આ સંસ્થાઓ બંને ઓમ્બુઝમેન જ છે હવે આ લોકાયુક્ત નામની જે સંસ્થા છે તે સંસ્થાની શરૂઆત સૌ પ્રથમ રાજ્ય બન્યું ઓરિસ્સા જેણે પોતાને ત્યાં સૌથી પહેલો લોકાયુક્ત અધિનિયમ બનાવીને તૈયાર કર્યો એટલે ઓરિસ્સાએ આ લોકાયુક્ત અધિનિયમ બનાવ્યો પણ મહત્વની વસ્તુ એ છે કે ઓરિસ્સા દ્વારા બનાવવામાં આવેલા લોકાયુક્ત અધિનિયમ અંતર્ગત તાત્કાલિક સંજોગોમાં તે સમયે કોઈ લોકાયુક્તની નિયુક્તિ કરવામાં આવી નહોતી જેવું આજે આપણે જોઈએ છે કે લોકપાલ અધિનિયમ ભારતમાં બે હજાર તેરના વર્ષે તો બન્યો પણ બે હજાર તેરથી જે લોકપાલ અધિનિયમ બન્યો તે અંતર્ગત કોઈ લોકપાલની એપોઇન્ટમેન્ટ ન થઈ સીધી એપોઇન્ટમેન્ટ બે હજાર ઓગણીસમાં થઈ તે જ પ્રમાણે ઓરિસ્સામાં પણ આ એપોઇન્ટમેન્ટ પાછળથી થઈ પણ તે પહેલાં એક રાજ્ય બની ગયું મહારાષ્ટ્ર જેણે પોતાને ત્યાં સૌ પ્રથમ વખત લોકાયુક્ત નિયુક્ત કર્યા હોય તો સૌ પ્રથમ લોકાયુક્ત નિયુક્ત કરનારું જે રાજ્ય છે એ બન્યું છે મહારાષ્ટ્ર મિત્રો ધ્યાનમાં રાખજો આ પ્રશ્ન ડીવાયસો પ્રિલિમ બે હજાર પંદરમાં પૂછાયેલો પ્રશ્ન છે કે સૌ પ્રથમ વખત લોકાયુક્ત નિયુક્ત કરનારું રાજ્ય કયું હતું તો ધ્યાનમાં રાખવું મહારાષ્ટ્ર આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે જે આપણે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ છ વર્ષથી ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યો છે હવે વાત કરીએ ગુજરાતની સ્થિતિ અંગેની ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર લોકાયુક્ત વિધેયક લોકાયુક્ત અધિનિયમ બનીને સૌથી પહેલી વખત તૈયાર થયો ઓગણીસો ને છ્યાસીના વર્ષે એટલે સૌથી પહેલો ગુજરાત લોકાયુક્ત અધિનિયમ હતો ઓગણીસો ને આ અધિનિયમ અંતર્ગત ગુજરાતની અંદર લોકાયુક્તની નિયુક્તિ કરવામાં આવી હતી ઓગણીસો ને વર્ષે અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત લોકાયુક્ત તરીકે નિયુક્ત થયા શ્રી ડી એચ શુક્લ તો ગુજરાતના સૌથી પહેલાં લોકાયુક્ત છે ડીચ શુક્લ જ્યારે ગુજરાતના સૌથી છેલ્લા એટલે અત્યારે હાલમાં જે લોકાયુક્ત છે જેમનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર અઢારમાં પાંચ વર્ષનો સમાપ્ત થયો છે સૌથી છેલ્લા લોકાયુક્ત હતા ડીપી પી બુચ ત્યારબાદ હજી બીજા કોઈ લોકાયુક્તની એપોઇન્ટમેન્ટ થઈ નથી તો સૌપ્રથમ પ્રથમ લોકાયુક્ત ડીએચ શુક્લ અને ત્યારબાદ અત્યારે ડીપી બુચ મિત્રો વર્ષો સુધી આ સ્થિતિ રહી જુદા જુદા રાજ્યોએ જેમને પોતાને ત્યાં લોકાયુક્ત બનાવી શક્યા તે લોકોએ લોકાયુક્ત એપોઇન્ટ કર્યા તેમ છતાં ઘણા બધા રાજ્યોએ વર્ષો સુધી લોકાયુક્ત એપોઈન્ટ ન પણ કર્યા અને સાથે ભારતમાં જે લોકપાલની વાત હતી તે માત્ર વાત જ રહી ગઈ લોકપાલ જેવી કોઈ સંસ્થાની સ્થાપના થઈ શકી નહીં પરંતુ જેમ પહેલું વહીવટી સુધારણા પંચ બનાવવામાં આવ્યું હતું ઓગણીસો ને ના વર્ષે તે જ પ્રકારે ભારતમાં એક બીજું વહીવટી સુધારણા પંચ બનાવવામાં આવ્યું હતું વર્ષ બે હજારને પાંચમાં તો હવે આપણે તે અંગેની ચર્ચા કરીએ